ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે રાનમાં કાવ્ય પાંચ જોયું, બરાબર. કાવ્ય પાંચમાં રાનમાં અભ્યાસ સ્વાધ્યાય જોયું. આજે આપણે પુનરાવર્તન જોઈશું. પુનરાવર્તન એકમાં સૌથી પહેલાં છે શબ્દ નીચે આપેલા શબ્દો કોષ્ટકમાંથી શોધી તેના ઉપર ચોરસ કરો અને તેનો વાક્ય પ્રયોગ કરો. હવે તમને કહી દઉં કે પહેલાં હું આ બુક બતાવું છું. બુકમાં કેવી રીતે મેં ચોરસ કર્યા છે, પહેલો શબ્દ છે સુહાગણ, તો સુહાગણ આવી રીતે ઊભો આપેલો છે. જો આપણે પછી તમને બીજો શબ્દ છે તર્યાતોરણ, પછી ત્રીજો શબ્દ છે વિદ્યાધિકારી, પછી તો આપણે ચોથો શબ્દ છે ખાલીલા, પાંચમું પ્રાયશ્ચિત, અને આપણે મુસાફરી, ધોધમાર, ગયેકુ, આ બધા શબ્દો આપેલા છે. આ બધા શબ્દોને મેં ચોરસ કરેલું છે. એ ચોરસ તમારે આવી રીતે નોટબુકમાં લખીને કરવાનું, અને પછી એ વાક્યો જે શબ્દો છે કૌંસમાં આપેલા છે એ શબ્દોને તમારે વાક્ય પ્રયોગ કરવાનો. હવે વાક્ય હું બોલું છું. સુહાગણ, તો સુહાગણ એવું છે કે સ્વામીજીએ આશીર્વાદ આપ્યા કે ગુરુજીએ આશીર્વાદ આપ્યા કે સદા સુહાગણ રહો, એવું એવો આશીર્વાદ આપ્યો. બીજો શબ્દ છે તર્યાતોરણ, તો એમાં લખવાનું છે કે ભગવાનના આવવાના સમાચારે એણે દ્વારે તર્યાતોરણ, એટલે કે સખીએ દ્વારે તર્યાતોરણ બંધાવ્યા છે. એટલે કે આ શબ્દો તો આપણે ચોરસ કરીશું પણ એનું વાક્ય પણ કરવાનું. પછી ત્રીજો શબ્દ છે વિદ્યાધિકારી, તો વિદ્યાધિકારીનું વાક્ય થશે કે વિદ્યાધિકારીનો ઉપસ્થિતિથી સૌ ચૂપ હતા. પછી ચોથો શબ્દ છે ખારીલા, તો ખારીલા એટલે એના કાકા ખૂબ ખારીલા હતા. પછી પાંચમો છે પ્રાયશ્ચિત, તો કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવું જ જોઈએ, કે આપણે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. પછી મુસાફરી, તો મુસાફરીનું વાક્ય બનશે ગાંધીજી સતત મુસાફરી કરતા હતા. પછી ધોધમાર, તો ધોધમારમાં છે વરસાદ, આજે ધોધમાર વર્ષ્યો છે. પછી છે ગયેકુ, તો વરસાદના આગમનને મોર ગયકી ઉઠ્યા, એટલે મોર ગયકી ઉઠ્યા. હવે આયા પ્રશ્ન બે. પ્રશ્ન બેમાં છે નીચેના પ્રશ્નોના જવાબ આપો, તો નીચેના પ્રશ્નના જવાબ છે તમે મેળામાં જઈ શું શું ખરીદશો, કોના માટે? તો એનો જવાબ છે હું મેળામાં જઈ રમકડા અને ખાવાની વસ્તુઓ ખરીદીશ. હું મારા નાના ભાઈ માટે રમકડા ખરીદીશ. કેવી રીતે લખવાનું? બીજો પ્રશ્ન છે સાધ્યા ક્યારે ક્યારે પૂરવામાં આવે છે, સાધ્યા ક્યારે ક્યારે પૂરવામાં આવે છે? તો સાધ્યા રક્ષાબંધન, દિવાળી જેવા પ્રસંગોએ રંગોળી પૂરીએ છીએ, જ્યારે લગ્ન જેવા ખુશીના પ્રસંગોએ પણ આપણે સાધ્યા પૂરવામાં આવે છે. હવે ત્રીજો પ્રશ્ન છે મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો? તો મહાદેવ એના મિત્ર, તેના ત્રણ મિત્રો શાળાએ જઈ રહ્યા હતા. આ જ્યારે છોકરા જીભના ઝપાટા મારતા ચાલી રહ્યા હતા ત્યારે એકાએક મહાદેવની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તો મહાદેવને વિચાર આવ્યો કે આ ગાય ખેતરમાં ઉભેલો ઘઉંનો મોલ ખાઈ જશે. મહાદેવ પડનો પણ વિલંબ કર્યા સિવાય પોતાનું દફતર મિત્રોને આપી ગાયને હાંકવા ખેતરમાં ગયો. આમ મહાદેવ મિત્રોથી છૂટો પડી ગયો. હવે ચોથો પ્રશ્ન છે કે બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો?
બાપુ એ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો? તો એનો જવાબ છે ઈસવીસન 1947ની 30 માર્ચના રોજ પૂજ્ય બાપુને પહેલું વહેલું લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું. તો વાઇસરોયે તો પૂજ્ય બાપુને વિમાનમાં મળવા બોલાવેલા, પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય? એમ કહી તેમણે વિમાનમાં જવાની ના પાડી. હવે પાંચમા પ્રશ્નમાં છે કે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓનો અવાજ સંભળાય છે? ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓનો અવાજ સંભળાય છે? અવાજો સંભળાય છે તો ચોમાસામાં આગમને વરસાદ પડતા મોર પપિયા જેવા પક્ષીઓ ભૂંકી ઉઠે છે. ગાય ભેંસ વાછરડા ભાંભરે છે, દેડકા ડ્રામ ડ્રામ કરે છે અને તમરા કંસારી જેવા જીવજંતુઓનો અવાજ પણ સાંભળવા મળે છે. હવે તમને પ્રશ્ન 3, પુનરાવર્તનમાં પ્રશ્ન 3 એમાં કીધું છે કે તમારી શાળામાં લખાયેલા 5 ભીત સૂત્રોની યાદી કરો. એટલે કે ભીત સૂત્રો હું તમને કહું કે એમાં આપણે આપેલું છે કે આપણે સ્કૂલમાં જે ભીત સૂત્રો લખ્યા, જેમ કે વિદ્યા વિનયથી શોભે છે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મારે એવું છે કે મને પુસ્તક રૂપી પાંખ આપો, ઘસાઈએ તો ઉજળા થઈએ. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે, અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. હવે આવા બધા વાક્યો ભીત સૂત્રો કહેવાય. પછી આયા પ્રશ્ન 4, નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. હું ફકરો બોલીશ, જે ચિહ્ન કપાળમાં આવશે એ પણ હું કહીશ. તો તમે તમારી બુક ખોલીને બુકમાં જોવાનું ને સાંભળવાનું, હું જે કહું એ તમારે કરવાનું. જેમ કે સૌથી પહેલાં જો લખ્યું છે એની આગળ 2 ઉત્તરાયણ ચિહ્ન આવશે, પછી જો, પછી બાજુમાં અલ્પવિરામ કે જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો જાઉં છું, પછી પૂર્ણ વિરામ. મેં નોઆકલી જતા તો નિશ્ચય કર્યો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા, પૂર્ણ વિરામ. પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી, ત્યાં પૂર્ણ વિરામ. તું સાથે જ રહી એટલે જે નોઆકલીમાં બધાને છોડીને આવ્યો તેમ અહીં બિહારમાં પણ પછી અલ્પવિરામ, બાકી દેવપ્રકાશ, અલ્પવિરામ, પુનર વગેરે છે ત્યાં પૂર્ણ વિરામ. અને તે અને મૃદલાબેન રહેશે, પૂર્ણ વિરામ. મૃદલાબેન મારા વતી બધું સંભાળશે અને કામ કરશે, પૂર્ણ વિરામ. પણ તને છોડીને કેમ જવાય આવે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન, એ તું પણ નહીં ઈચ્છે, પૂર્ણ વિરામ. એટલે અલ્પવિરામ, સોરી, ઈચ્છે નહીં ઈચ્છે, અલ્પવિરામ કરીને લખો. એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું, ત્યાં પૂર્ણ વિરામ. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા ભરનો ડબ્બો પસંદ કરવાનો, ત્યાં પૂર્ણ વિરામ. પણ જોજે પછી અલ્પવિરામ, જોજે પછી આમાં તારી ખૂબ કસોટી છે. હો શબ્દ પછી ઉદ્ધાર ચિહ્ન કરી અને બે ઉત્તરાયણ ચિહ્ન પૂરા. આ આપણો વિરામ ચિહ્ન વાળો પકડો. હવે આયા પ્રશ્ન 5. પ્રશ્ન 5માં છે, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો. રળિયામણું, તો રળિયામણું સામાનાર્થી શબ્દ છે સુંદર. પછી બીજો છે ખારીલા, તો ઈર્ષાળુ, ખારીલા તો ઈર્ષાળુ. પછી આયા પ્રાયશ્ચિત, તો પ્રાયશ્ચિતમાં છે કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ, કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તેને આપણે પ્રાયશ્ચિત કહીએ છીએ. પછી રાન, રાનનું સામાનાર્થી છે જંગલ. કેળવણી,
કેળવણી નું સમાનાર્થી છે શિક્ષણ બરાબર હવે આયા પ્રશ્ન છો એમાં કીધું છે સૂચના મુજબ કરો હવે સૂચના મુજબ માં પહેલા પ્રશ્ન માં લખ્યું છે કે ર ર વર્ણ થી શરૂ થતા 10 શબ્દો લખો ર ર એટલે ર રમકડા ના ર ઉપર થી 10 શબ્દ બનાવવાના તમને જે આવડે એવું નહીં કે કે હું કહું એ તમે લખો ર ઉપર થી જેમ કે રજત રડિયામણું રખડું રીંચ રવિવાર રડવું રાત રજા રોટલી રમત રમતિયા આ બધા શબ્દો બનાવો પછી એના વાક્ય કેવા બનશે કે રડિયામણું જંગલ રડિયામણું છે રજત રજત નામે છોકરો હતો રખડું તો આપણે એમ કહેવાય છે કે રજત રખડું હતો રીંચ અચાનક સામે રીંચ આવ્યું રવિવાર રજતને રડવું તો રજતને રડવું આવ્યું રાત રાત પડતા જ એમને ડર લાગ્યો રજા રવિવાર એટલે રજાનો દિવસ રોટલી તો મેં કૂતરાને રોટલી આપી રમતિયાળ તો છોકરું રમતિયાળ હોય છે હવે આમાં જે સંજ્ઞા છે એ નામને સંજ્ઞા કહેવાય જેમ કે રજત અને છોકરો એના સંજ્ઞાથી જંગલ છો આપણે નામ સંજ્ઞાથી રજત સંજ્ઞા અચાનક રીંચ રીંચ સંજ્ઞા એટલે જે જે રવાળા શબ્દો છે ને બધા સંજ્ઞા કહેવાય એના નીચે લીટી દોરી દેવાની કેમ કે બીજા પ્રશ્નમાં શું કીધું છે કે આ સંજ્ઞા નીચે લીટી કરો પણ એમાં બીજું કીધું છે વાક્ય પ્રયોગ હું બધા વાક્યો ભૂલી ગયું સંજ્ઞા નીચે લીટી કરો હવે કીધું છે સંજ્ઞામાં અર્થ વધારો એવા શબ્દો વાક્યમાં ઉમેરો તો આ બધાનો હું શબ્દ તો બોલીશ પણ તમને એનો પીડીએફ મોકલીશું એ રીતે તમારે લખવાનું હવે આયા પ્રશ્ન સાત પ્રશ્ન સાતમાં શું છે નીચે આપેલી કાવ્ય પંક્તિમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે તો આ શબ્દને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ લખો હવે પહેલું ખોટું ખોટું આપેલું છે આડું એને આપણે સીધું કરવાનું છે એમાં એવું કીધું છે જીરે ચોક મોતીડે પુરાવીએ એવું નહીં આવું મોતીડે ચોક પુરાવીએ જીરે એવો શબ્દ છે પછી બીજો છે હરી હાથીઓ ઘેર એવું ના આવે એમાં ગોઠવીને લખવાનું ઘેર મલકતો આવે હરી હાથીઓ ઘેર મલકતો આવે હરી હાથીઓ પછી ત્રીજો છે આપણે કાલ સુધી મકાનમાં રહેતા હતા ને કાલથી વાચંટો રહેશે એવું ના આવે એમાં શું કીધું છે કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાચંટો રહેશે મકાન છેલ્લું છે ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે તો એવું નહીં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એ એવી રીતે તમારે ગોઠવણી કરીને લખવાનું આજે આપણે પુનરાવર્તન એક જોયું એનો તમને પીડીએફ મોકલી દઈશું એ પ્રમાણે